રશિયા અને યુક્રેન વચ્ચે સતત 33મા દિવસે યુદ્ધ યથાવત છે. અનેક દેશોની મધ્યસ્થી છતાં બંનેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી. દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન દ્વારા વાત કરી હતી અને યુક્રેનમાં યુદ્ધ વિરામની હાકલ કરી હતી. દરમિયાન રશિયા સાથે વાટાઘાટો કરી રહેલા યુક્રેનિયન પ્રતિનિધિમંડળના એક સભ્યએ રવિવારે જણાવ્યું હતું કે બંને પક્ષોએ આજે સામસામે મળવાનું નક્કી કર્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક રશિયન પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું કે યુક્રેન રશિયા સાથે શાંતિ કરારના ભાગરૂપે તટસ્થ સ્થિતિને અપનાવવા ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ તેની બે શરતો છે. તેમણે કહ્યું કે તૃતીય પક્ષે આ અંગે બાંયધરી આપવી પડશે અને જનમત સંગ્રહ પણ કરાવવો પડશે. માહિતી આપતા યુક્રેનના સાંસદ અને વાટાઘાટ કરનાર જૂથના સભ્ય ડેવિડ અરખામિયાએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સામસામી વાતચીતનો આગામી રાઉન્ડ થશે. યુક્રેન અને રશિયા તુર્કીમાં યોજાશે. 30 માર્ચ સુધી વાર્તાલાપ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સતત 33મા દિવસે યુદ્ધ યથાવત છે. તેમાં બંને પક્ષે ભારે નુકસાન થયું છે. તેમ છતાં કોઈ દેશ એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. તેવામાં તેમણે પણ એક નિવેદન આપ્યું છે કે તેઓ હવે નાટો સાથે જોડાવા ઈચ્છતા નથી અને તેમણે રશિયા સાથે વાટાઘાટો કરવાની બાબત પણ સ્વીકારી છે. જોકે હજી સુધી વાતચીત વડે કોઈ હલ નીકળ્યો નથી. રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકો હિજરત કરી ચૂક્યા છે. યુક્રેનિયન નાગરિકો 33 લાખની સંખ્યામાં યુક્રેનની બહાર હિજરત કરી ચૂક્યા છે, જેમાં યુકે સહિતના દેશોમાં તેઓએ આશરો મેળવ્યો છે. તેમના વિરુદ્ધ માનવી રેકેટ, માનવી તસ્કરીની પણ તલવાર તોડંગાઈ રહી છે. તેવામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 33મા દિવસના યુદ્ધના પરિણામનો હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ નીકળી શક્યું નથી. તેમ છતાં પણ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હવે વાતચીત કરવા માટે તૈયાર થયા છે. આ વાતચીતનું પરિણામ શું આવશે તે તો સમય જ નિર્ધારિત કરશે.